નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશન ચેનલ એજ્યુકેરમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું કોન્સ્ટેબલનું પેપર જે છ એક બે હજાર ઓગણીસ એટલે કે આજે લેવાયું હતું તો એના આપણે પેપર સોલ્યુશન મેળવવાનો પ્રયત્ન કરીશું એકંદરે આ પેપર સહેલું હતું એવું જાણવા મળે છે કેમ કે અમારી અમારા જે સર્કલમાં રહીને જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે અમારા કોન્ટેકમાં છે તો તેના અમે ફોન કરીને રિવ્યૂ લીધા હતા તો બધા એમ કહે છે કે પેપર સહેલું છે તો હવે ટાઈમ વેસ્ટ નહીં કરીએ અને વિડીયો શરૂ કરતાં પહેલાં આ તમને જણાવી દઉં કે જો તમે ચેનલમાં વાર વિઝિટ કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને નોટિફિકેશન મેળવવા માટે નોટિફિકેશન બિલને પણ ક્લિક કરો અમારું ફેસબુક પેજ છે આ નામથી અહીંયા આગળ જે લખેલું છે તે ફેસબુકમાં તમે સર્ચ કરીને પેજ પણ જોઈન કરી શકો છો અમારી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે પહેલો પ્રશ્ન જોઈએ અજંતા ઇલોરાની પ્રખ્યાત ગુફાઓ ક્યાં આગળ આવેલી છે તો અજંતા ઇલોરાની પ્રખ્યાત ગુફાઓ એ મહારાષ્ટ્રની અંદર આવેલી છે એટલે ઓપ્શન એ સાચો જવાબ બની જશે ત્રીજો પ્રશ્ન વાસ્કો દગામાં ભારતના દરિયાઈ માર્ગે આવનાર પ્રથમ યુરોપિયન હતો તેના માટે ક્યુ વિધાન સાચું નથી ચાર વિધાનો આપેલા છે તો વાસ્કો દામા કેસમાં વિધાન એ છે એ સાચું નથી તે ડચ નહોતો એટલે કે ઓપ્શન એ આપણો સાચો જવાબ બની જશે ચોથો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ લડાઈથી ભારતમાં બ્રિટિશ સત્તાનો પાયો નખાયો હતો તો પ્લાસીના યુદ્ધથી ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નખાયો હતો એટલે ઓપ્શન ડી એ સાચો જવાબ છે પાંચમો પ્રશ્ન છે જય હિંદ અને ચલો દિલ્હીનો નારો કોણે આપ્યો હતો તો આપણા નેતાજી સુભાષચંદ્ર બોઝે આ બંને નારા આપ્યા હતા એટલે ઓપ્શન ડી એ સાચો જવાબ છે આઝાદી પછી પ્રથમ વખત ભારતમાં સામાન્ય ચૂંટણીઓ કયા વર્ષે યોજાઈ તો છઠ્ઠા પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓગણીસો એકાવન એટલે ઓપ્શન સી એ સાચો જવાબ છે ભૂદાન ચળવળના પ્રણેતા કોણ હતા તો આ પ્રશ્નનો સાચો જવાબ છે વિનોબા ભાવે એટલે ઓપ્શન બી સાચો જવાબ છે ત્યાર પછીનો પ્રશ્ન અટીરાનું આખું નામ જણાવો તો અટીરાનું આખું નામ છે અહમદાબાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન એટલે ઓપ્શન સી સાચો જવાબ છે કેદારનાથ ક્યાં આવેલું છે તો કેદારનાથ આવેલું છે ઉત્તરાખંડમાં દસમો પ્રશ્ન કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે તો ઓપ્શન સીમાં જે આપેલ છે મર્ક્યુરી એટલે કે પારો આપણે ગુજરાતીમાં કહીએ છીએ તો પારો એ પ્રવાહી સ્વરૂપે હોય છે અને આમ તે ધાતુ છે ત્યાર પછીનો અગિયારમો પ્રશ્ન ડાયાબિટીસનું નીચેનામાંથી શું કારણ છે તો શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ જ્યારે ઓછું થઈ જાય એ કારણ છે ડાયાબિટીસનું આપણે કોઈ ડાયાબિટીસવાળી વ્યક્તિ હોય તો તમને ખબર હશે કે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન તે ભેગા રાખતી હોય છે જ્યારે આ પ્રકારનું ઇન્સ્યુલિનનું પ્રમાણ ઓછું થઈ જાય ત્યારે તે ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન લઈ લે છે બારમો પ્રશ્ન છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા કેટલી ઊંચી છે તો કરંટ અફેરમાં આપણે એની વાત કરતા જોઈએ છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે પ્રતિમા છે એકસો ને બ્યાસી મીટર ઊંચી છે તેરમો પ્રશ્ન તાજેતરમાં ઇન્ડોનેશિયામાં યોજાયેલ એશિયન ગેમ્સમાં ગુજરાતની સરિતા ગાયકવાડે દોડમાં ગોલ્ડ મેડલ જીતેલો છે કઈ ટૂંકમાં એ રમત હતી તો એમાં સરિતા ગાયકવાડે ગોલ્ડ મેડલ જીતેલો છે તો ચાર બાય ચારસો મીટર રિલેની દોડમાં સરિતા ગાયકવાડે આ ગોલ્ડ મેડલ જીતેલો છે ચૌદમો પ્રશ્ન રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું છે તો પૃથ્વીનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ એ કારણ છે કે ભાઈ દિવસ અને રાત થાય છે રાત્રે અંધારું થાય છે એ આ કારણ છે ત્યાર પછીનો પ્રશ્ન ચૌદમો સૂર્યના નજીકથી દૂરના ક્રમમાં નીચેનામાંથી ગ્રહો માટે કયો ક્રમ સાચો છે તો પંદરમા પ્રશ્નમાં ઓપ્શન એમાં જે ક્રમ આપેલો છે બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ અને નેપ્ચુન આ ક્રમ એ સાચો જવાબ છે ત્યાર પછીનો સોળમો પ્રશ્ન જેસોર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તો જેસોર અભયારણ છે તે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે સી એ સાચો જવાબ છે નીચેનામાંથી કઈ જોડ સાચી નથી તો સત્તરમાં પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી આ જોડે સાચી છે એની મહીસાગર અને રતન મહાલ અભયારણ્ય ત્યાર પછીનો અઢારમો પ્રશ્ન સિકલ સેલ એનિમિયા રોગનું કારણ શું છે તો આનુવંશિકતા છે ઓપ્શન એમાં જે લખેલું છે આનુવંશિકતા એ આ રોગનું કારણ છે ઓગણીસમો પ્રશ્ન મહી નદી ઉપર કયા બંધ છે તો ઓગણીસમા પ્રશ્નમાં આજે તમામ બંધ આવશે બોરી કડાણા આ બે બંધ મહા મહી નદી ઉપર આવેલા છે એટલે ઓપ્શન સી એ સાચો જવાબ બની જશે વીસમો પ્રશ્ન ગુજરાતના ઘણા શહેરો નદી કિનારે વસેલા છે તો નીચેનામાંથી કઈ જોડ સાચી નથી તો વીસમો પ્રશ્ન તેમાં ઓપ્શન ડીમાં જે જોડ આપેલી છે ઔરંગા અને મહેમદાબાદ એ જોડ સાચી છે નહીં એકવીસમો પ્રશ્ન રાજ્યો રાજધાની પૈકી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી તો ઓપ્શન સી અરુણાચલ પ્રદેશ અને દીસપુર આ જે જોડ આપેલી છે રાજ્યની અને રાજધાનીની તે ખોટી જોડ છે એટલે જવાબ બની જશે ઓપ્શન સી બાવીસમો પ્રશ્ન ઉપરના ચોરસમાંથી એકવીસથી ઓગણત્રીસ અંક છે દરેક ઊભી અને આડી બાજુનો સરવાળો પંચોતેર થાય છે તો વચ્ચેની લાઇનમાં કયો અંક આવશે તો એક રીઝનિંગનો પ્રશ્ન છે બાવીસમો અને બાવીસમો પ્રશ્ન તમે સોલ્વ કરશો તો જવાબ આવશે ઓપ્શન ડી ત્રેવીસ પચીસ અને સત્યાવીસ ત્યાર પછીનો ત્રેવીસમો પ્રશ્ન છે આપણે વાંચતા નથી ડાયરેક્ટ એનો જવાબ મેળવીશું રીઝનિંગનો પ્રશ્ન છે યોગ્ય મેથડથી તમે સોલ્વ કરશો તો ત્રેવીસમાંમાં જવાબ આવશે ઓપ્શન બી આ જવાબ આવશે ઓપ્શન બી ત્યાર પછીનો ચોવીસમો પ્રશ્ન જીડીપી એટલે શું એટલે એક ઇકોનોમીનો પ્રશ્ન છે ઇકોનોમીની આ ટર્મ છે જીડીપી જેનો મતલબ થાય ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે ઓપ્શન બી એ સાચો જવાબ છે બીસીસીઆઈ એટલે ખાલી જગ્યા બીસીસીઆઈનું પૂરું નામ શું થાય એ આપણે પૂછેલું છે તો ઓપ્શન સીમાં જે નામ આપેલું છે બોર્ડ ઓફ ક્રિકેટ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા એ થાય બીસીસીઆઈનું સાચું નામ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પીચની લંબાઈ કેટલી હોય છે તો છવ્વીસમાં પ્રશ્નમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી બાવીસ યાર્ડની લંબાઈ હોય છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પીચની ત્યાર પછીનો સત્યાવીસમો પ્રશ્ન ઓગણીસો ને ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે ફાઇનલમાં કઈ ટીમને હરાવી હતી તો વેસ્ટ ઇન્ડિઝને હરાવી હતી ભારતે ઓગણીસો ને ત્યાંસીનો જે ક્રિકેટનો વર્લ્ડ કપ રમાયો તેમાં અઠ્યાવીસમો પ્રશ્ન છે ત્રણ માણસો ઘરમાં ઘૂસીને ઘરના લોકોને ધમકી આપીને જવેરાત લઈ જાય છે તો તેમણે આઈપીસી મુજબ કયો ગુનો કર્યો કહેવાય તો આઈપીસી મુજબ તેણે લૂંટ ચલાવી કહેવાય ઓપ્શન બી એ સાચો જવાબ છે ઓગણત્રીસમો પ્રશ્ન મોહને બેદરકારીથી વાહન ચલાવીને રોડ અકસ્માત કર્યો આઈપીસીની કઈ કલમ મુજબ એણે ગુનો કર્યો કહેવાય તો ઓગણત્રીસમાં જવાબ આવશે સી આઈપીસીની બસો ને કલમ મુજબ તેણે ગુનો કર્યો હોય એવું કહેવાય ત્રીસમો પ્રશ્ન ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ પહોળાઈનું પ્રમાણ શું છે તો બે જેમ ત્રણ છે ભારતની જે ભારતનો રાષ્ટ્રધ્વજ છે તેની લંબાઈ પહોળાઈનું પ્રમાણ એકત્રીસમો પ્રશ્ન ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે તો રાષ્ટ્રપતિની સમક્ષ ઉપરાષ્ટ્રપતિ છે તે શપથ લે છે એટલે ઓપ્શન ડી સાચો જવાબ આવશે કટોકટી દરમિયાન કયો બંધારણીય સુધારો થયો તો કટોકટી દરમિયાન બેતાલીસમો બંધારણીય સુધારો થયો છે એટલે ઓપ્શન બી સાચો જવાબ આવશે તેત્રીસમો પ્રશ્ન કયા બંધારણીય સુધારાથી મતદાન કરવાની ઉંમર એકવીસથી અઢાર થઈ તો એકસઠમો એ બંધારણીય સુધારો હતો જેમાં મતદાતાની ઉંમર અઢાર એકવીસથી ઘટાડીને અઢાર કરી નાખવામાં આવી ચોત્રીસમો પ્રશ્ન છે કોમ્પ્યુટરનો એચટીએમએલ એટલે શું થાય તો ચોત્રીસમા પ્રશ્નમાં ઓપ્શન ડી સાચો જવાબ આવશે હાઈપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ ત્યાર પછી પાંત્રીસમો પ્રશ્ન શ્રેણી પૂરી કરો આ બધા રીઝનિંગના પ્રશ્ન છે આપણે જવાબ જાણતા જઈએ એના પાંત્રીસમા પ્રશ્નમાં છપ્પન આવશે ઓપ્શન એ સાચો જવાબ આવશે હવે અહીંયા આગળ આપણે શ્રેણી લખી લઈએ અગિયાર સોળ ત્રેવીસ બત્રીસ અને તેતાલીસ તો અહીંયા આગળ પહેલાં પાંચ પાંચનો સરવાળો કરો અગિયાર સાથે અગિયાર પ્લસ પાંચ એટલે સોળ થાય પછી આમાં બે વધારો સાત અને સોળ સાથે તેને પ્લસ કરો એટલે ત્રેવીસ આવે પછી અહીંયા આગળ નવ કરી નાખો ત્રેવીસ પ્લસ નવ એટલે બત્રીસ બત્રીસ પ્લસ અગિયાર એટલે તેતાલીસ તો હવે અહીંયા આગળ આવવું જોઈએ તેર બબેનો આપણે વધારો કરીએ છીએ એટલે તેતાલીસ પ્લસ તેર કરશો એટલે જવાબ આવશે છપ્પન છત્રીસમો પ્રશ્ન છે એક છ પંદર અઠ્યાવીસ ને પિસ્તાલીસ તો આ છત્રીસમાં પ્રશ્નનો સાચો જવાબ છે છાસઠ ત્યાર પછી સાડત્રીસમો પ્રશ્ન તો આને તમે સોલ્વ કરશો એટલે જવાબ આવશે ઓપ્શન એ એકસો ને ત્રીસ આડત્રીસમાં પ્રશ્નમાં જે સાચો જવાબ આવશે તે આવશે ઓપ્શન બી અહીંયા આગળ આવશે ત્રણ કેમ કે જે ચોત્રીસનું અડધું કેટલું થાય ચોત્રીસનું અડધું થાય સત્તર સત્તરમાં એક ઉમેરો એટલે અઢાર આવે અઢારનું અડધું થાય નવ નવમાં એક ઉમેરો એટલે ત્યાર પછીનો ક્રમ આવે દસ દસનું અડધું થાય પાંચ પાંચમાં એક ઉમેરો એટલે છ આવે અને છનું અડધું થાય ત્રણ એમાં એક ઉમેરો એટલે ચાર આવ્યા એટલે હવે પછીનો આપણે જે ક્રમ મેળવવો હશે તો ચારનું અડધું કરીને તેમાં એક ઉમેરી નાખવાના એટલે આવશે ત્રણ એટલે ઓપ્શન બી એ સાચો જવાબ છે હવે ઓગણચાલીસમાં પ્રશ્ન છે તેમાં થોડી ભૂલ છે કેમ કે આમાં આપણે આપણે ગણીએ અહીંયા આગળ એ બે પાંચ અગિયાર ત્રેવીસ અને સડસઠ હવે આનું લોજિક એ થાય કે બે પછીનો જે ક્રમ આવે તેનો સરવાળો એટલે બે પ્લસ ત્રણ કરીએ તો પાંચ આવે એટલે આ જવાબ આવી ગયો હવે પાંચ પછીનો તરતનો ક્રમ આવે છ પાંચ પ્લસ છ કરીએ એટલે અગિયાર આવે એટલે આ જવાબ આવી ગયો અગિયાર પછીનો ક્રમ આવે બાર એટલે અગિયાર પ્લસ બાર કરીએ તો ત્રેવીસ આવવું જોઈએ ત્રેવીસ પછીનો આવશે ચોવીસ એનો પછીનો ક્રમ ચોવીસ આવે અને એને આપણે સરવાળો કરીએ તો સત્તાવન આવવો જોઈએ હવે અહીંયા આગળ સડસઠ આપેલું છે અને સડસઠ પ્લસ અઠ્ઠાવન કરીએ સડસઠ પ્લસ અઠ્ઠાવન કરીએ એટલે સાત ને એક પંદર ને પંદર જવાબ આવવો જોઈએ તો હવે આ બે નજીકના જવાબ છે પરંતુ આપણે ઓગણચાલીસમાં પ્રશ્નને રહેવા દઈએ કેમકે આમાં ભૂલ એવું જણાય છે ત્યાર પછીનો ચાલીસમો પ્રશ્ન છે શ્રેણી પૂરી કરો ત્રણ આઠ અઢાર આડત્રીસ અને અઠ્યોતેર તો હવે અહીંયા આગળ આ જે ચાલીસમો પ્રશ્ન છે તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી એકસો અઠ્ઠાવન શું છે આનું લોજિક તો એ આપણે જાણી લઈએ અહીંયા આગળ આ શ્રેણી લખી લઈએ ત્રણ આઠ અઢાર આડત્રીસ અને અઠ્યોતેર તો આમાં પાંચ ઉમેરા છે એટલે થઈ જાય આઠ ત્રણ પ્લસ પાંચ એટલે આઠ હવે આના ડબલ કરી નાખીએ અહીંયા આગળ લખીએ આઠ પ્લસ દસ એટલે અઢાર દસના ડબલ વીસ થાય વીસ પ્લસ અઢાર એટલે આડત્રીસ વીસના ડબલ થાય ચાલીસ ચાલીસ પ્લસ આડત્રીસ એટલે અઠ્યોતેર ચાલીસના ડબલ થાય એસી એસી પ્લસ અઠ્યોતેર એટલે જવાબ આવશે ઓપ્શન બી એકસો અઠ્ઠાવન હવે એકતાલીસનો પ્રશ્ન પણ રીઝનિંગનો છે તેનો સાચો જવાબ આવશે ડી આનું લોજિક આપણે જાણીએ તો અહીંયા આગળ શ્રેણી લખી લઈએ પહેલાં પાંચ છ દસ ઓગણીસ અને પાંત્રીસ હવે આ પાંચ અને છની વચ્ચે એકનો વધારો કરીએ એટલે થાય પાંચ પ્લસ એક એટલે છ અને પછી આવે એના પછીને બે એક પછી આવે બે પણ બેનું આપણે મલ્ટીપ્લિકેશન લેવાનું છે બે ગુણ્યા બે એટલે થાય ચાર અને છ પ્લસ ચાર કરીએ એટલે દસ આવે હવે અહીંયા આગળ ત્રણ લઈએ એનું મલ્ટિપ્લિકેશન કરીએ એટલે નવ જવાબ આવે નવ નવ પ્લસ દસ એટલે ઓગણીસ પછી ચાર લઈએ એનું મલ્ટીપ્લિકેશન કરીએ ચોકે ચોકેને સોળ સોળ પ્લસ ઓગણીસ એટલે પાંત્રીસ પછી એના પછી પાંચ લઈએ એનું મલ્ટીપ્લિકેશન કરીએ એટલે પચીસ થાય પચીસ પ્લસ પાંત્રીસ કરશો એટલે જવાબ આવશે સાઠ ઓપ્શન ડી એ સાચો જવાબ બની જશે ત્યાર પછીનો પ્રશ્ન છે એ પણ રીઝનિંગનો છે નેવું સિત્તેર પચાસ ત્રીસ અને દસ અને પછી કેટલા આવે એ આપણે જણાવવાનું છે તો બધામાંથી વીસ વીસ માઇનસ કર્યા છે નેવુંમાંથી વીસ જાય એટલે સિત્તેર સિત્તેરમાંથી વીસ પચાસ પચાસમાંથી વીસ ત્રીસ ત્રીસમાંથી વીસ જાય એટલે દસ દસમાંથી વીસ જશે એટલે ઋણ સંખ્યા માઇનસ દસ આવશે એ આ સાચો જવાબ છે ત્યાર પછી રીઝનિંગનો પ્રશ્ન મોહન એક લાઇનના બંને બાજુથી અઢારમા નંબરે બેઠો છે તો આ લાઇનમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠા હશે તો બે બાજુથી અઢાર એટલે બંને બાજુ છે એની સત્તર અને મોહન એક એટલે સત્તર દુ ચોત્રીસ ને એક પાંત્રીસ એટલે ઓપ્શન ડી એ સાચો જવાબ આવે ચુમ્માલીસમો પ્રશ્ન જો કેટને એક્સ જેડ જી અને બોટને આ રીતે લખાતું હોય તો ઈ ડબલ જી આને કેવી રીતે લખાય તો આનું આપણે લોજિક જાણીએ હવે એ સી એટલે ત્રીજો ક્રમ થાય પહેલેથી ત્રીજો ક્રમ થાય તો એ જ રીતે આ જે જવાબ છે આને જે રીતે લખવાનું છે તો એમાં પહેલાં ક્રમને એ બીસીડીમાં જેલે ઝેડથી ચાલુ કરીએ તો ત્રીજો ક્રમ જે થાય એ ક્રમ એને આપી દીધો છે પછી એ પહેલો ક્રમ છે તો આને એ બીસીડીની પાછળથી પહેલો ક્રમ આપ્યો છે એ રીતે બધું થાય એટલે હવે ઈમાં પણ તમે એવું ગોઠવશો ઈ કેટલામો ક્રમ આવે પાંચમો ક્રમ આવે તો પાંચમો ક્રમ છેલ્લેથી કયો થાય તો વી આવે તો ઓપ્શન બી એ સાચો જવાબ છે આ રીતે બધાને સોલ્વ કરો ઇને સોલ્વ કરો જીને સોલ્વ કરો અને પાછા જીને સોલ્વ કરો એટલે વીટી ટી જવાબ આવશે પિસ્તાલીસમો પ્રશ્ન એમાં આપણે લોજિક જાણી લઈએ પહેલાં તો પિસ્તાલીસમાં પ્રશ્નનો જવાબ જાણીએ તો ઓપ્શન ડી એ સાચો જવાબ છે બેડને ડીજીએફ લખાય પછી આમાં બેડને ડીજીએફ લખાય એટલે કઈ રીતે કરેલું છે તો બેડને ડીજીએફ લખવા માટે બી પછી પ્લસ બે ઉમેરી દીધા છે એટલે બી પછી સી અને ડી એ અહીંયા લખી નાખ્યું છે ઇમાં પણ બેનો ઉમેરો કરીને જે એ આવે તેને અહીંયા આગળ લખી નાખી છે અને ડીને પણ એ રીતે બે ઉમેરીને જે એ આવે તે અહીંયા આગળ લખી નાખી છે તો વિન્ડોમાં તમે એ રીતે કરશો વિ વિન્ડોમાં ડબલ્યુ પછી શું આવે એક્સ અને વાય બે ક્રમ મૂકીને એક્સ અને વાય આવે એ જ રીતે આઈમાં કરવાનું એનડી ઓબલ્યુ આ રીતે કરશો એટલે ઓપ્શન એ સાચો જવાબ બની જશે ત્યાર પછી છેતાલીસ પ્રશ્ન છે એક્ઝામને આ રીતે લખાય કોપીને આ રીતે લખાય તો પેજને કઈ રીતે લખવું તો આમાં એને લોજિક એવું લગાડેલું છે કે ઈ ની અગાઉનો એક મૂળાક્ષર એને અહીંયા આગળ પ્લેસ કરી દેવાનો એક્સની અગાઉનો એક મૂળાક્ષર એને અહીંયા આગળ રાખી દેવાનો એની અગાઉનો મૂળાક્ષર કાંઈ ન આવે પરંતુ આપણે એક ચેઇન સમજી લઈએ બીસીડીને તો એની પેલા આવે જેડ એમની પહેલાં આવે એલ તો હવે પહેલાં પહેલાં મૂળાક્ષરો લઈને બીજું નામ બની જાય આમાં પણ એ જ રીતે છે સીની પહેલાં આવે બી ઓની પહેલાં એન આવે પીની પહેલાં ઓ આવે અને વાયની પહેલાં એક્સ આવે તો એ જ રીતે તમે પેજમાં કરશો આની પહેલાં પહેલાંના લખી લેશો બધા એટલે જવાબ આવશે ઓપ્શન સી ત્યાર પછી આ રીતે સુડતાલીસમો પ્રશ્ન છે એના જેવો જ છે પરંતુ આમાં આપણે પાછળ એક ક્રમ પાછળ ગયા હતા આમાં આપણે જવાનું છે બે ક્રમ પાછળ અને એ જ રીતે અર્થને તમે ગોઠવશો એટલે સુડતાલીસમો પ્રશ્ન છે તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી હવે અડતાલીસમો પ્રશ્ન રીઝનિંગનો છે પરંતુ આમાં કોઈ ક્રમ કે એવું કાંઈ છે નહીં ખાલી આને મિરર ઇમેજ કરી નાખી છે લિમકાનો રિવર્સ થાય એ સી એમ આઈ એલ તો એ જ રીતે ફેન્ટાનું રિવર્સ શું થાય તો કે એ ટી એન એ એફ ઓપ્શનમાં કયો આ જવાબ આપેલો છે આ રીતનો તો કે ઓપ્શન એ અડતાલીસમાં પ્રશ્નનો ઓપ્શન એ સાચો જવાબ છે ત્યાર પછીનો ઓગણપચાસમો પ્રશ્ન એમાં અર્થક્વેકને આ રીતે લખાય તો ઇ ક્યુયુ એ ટીને કઈ રીતે લખાય તો આપણે જોઈએ અને પહેલાં તો આનું જે નામ છે અહીંયા આગળ આપણે લખી લઈએ એમ ઓજી પી ઈ એન જેઓ એસ એમ હવે આમાં જે સ્પેલિંગ આપેલા છે તેને આની સાથે કમ્પેર કરીને નામ બનાવો તો કે ઈ સાથે એમ આવે ક્યુ સાથે શું આવે એન આવે યુ સાથે શું આવે તો કે જે આવે એ સાથે શું આવે છે ઓ આવે છે ટી સાથે શું આવે છે તો કે પી આવે છે અને ઈ સાથે શું આવે તો કે એમ હવે આવો ક્યાં આગળ આપેલું છે તો કે ઓપ્શન ડીમાં એટલે જવાબ બની જશે ઓપ્શન ડી ત્યાર પછીનો પચાસ પ્રશ્ન છે તેમાં પણ સેમ લોજિક છે આને અહીંયા આગળ ગોઠવીને તમે જવાબ મેળવશો તો ઓપ્શન બી એ સાચો જવાબ આવશે જે રીતે આપણે ઓગણપચાસ પ્રશ્ન ગણ્યો એ જ રીતે આને આપણે ગણવાનો છે અને જવાબ આવશે ઓપ્શન બી ત્યાર પછીનો એકાવન પ્રશ્ન છે એક વ્યક્તિ ત્રણ કિલોમીટર ઉત્તરમાં જાય છે પછી ડાબી બાજુ વળીને બે કિલોમીટર બે બે કિલોમીટર જાય છે ત્યાર પછી ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર જાય છે અને પછી જમણી બાજુ વળીને સીધો ચાલે છે તો કઈ દિશામાં હશે એટલે આપણને દિશા પૂછી છે તો ઓપ્શન સી સાચો જવાબ આવશે પશ્ચિમ દિશામાં તે હશે પછી આમાં શું આપેલું છે બાવનમાં પ્રશ્નમાં એક ગુપ્ત ભાષામાં એને જેડ લખાય છે એ એબીસીડીનો પહેલો ક્રમ છે અને જે એ જેડ એ છેલ્લો ક્રમ છે તો બીને વાય લખાય છે બે એ એબીસીડીનો બીજો ક્રમ છે અને વાય છે છેલ્લેથી બીજો ક્રમ છે તો ડીને કઈ રીતે લખાય ડી ચોથો ક્રમ થાય એટલે છેલ્લેથી ચોથો ક્રમ કયો થાય તો કે ડબલ્યુ તો ડીને કોડની ભાષામાં ગુપ્ત ભાષામાં ડબલ્યુ રીતે લખાશે એટલે ઓપ્શન સી સાચો જવાબ થશે પ્રકાશ પાદુકોણ કઈ રમત સાથે સંકળાયેલા છે તો પ્રકાશ પાદુકોણ છે તે ટેબલ ટેનિસની રમત સાથે સંકળાયેલા છે ઓપ્શન સી એ સાચો જવાબ આવશે ત્યાર પછી ચોપન પ્રશ્ન અમદાવાદ અને દિલ્હી વચ્ચે રેલ માર્ગે આશરે અંતર કેટલું થાય આમ તો નવસો ને બાર કિલોમીટર થાય પરંતુ અહીંયા રાઉન્ડ ઓફ લખેલા છે એટલે એક હજાર કિલોમીટર સાચો જવાબ આવશે ત્યાર પછીનો પંચાવન પ્રશ્ન માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે તો માનવ શરીરનું સામાન્ય તાપમાન હોય છે સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ ઓપ્શન સી સાચો જવાબ આવશે માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં આગળ આવેલું છે તો છપ્પનમાં પ્રશ્નમાં સી જવાબ આવશે વોશિંગ્ટનમાં આવેલું છે તેનું મુખ્ય મથક સત્તાવનમો પ્રશ્ન જ્યારે ભારતને ઓગણીસો ને સુડતાલીસમાં આઝાદી મળી ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા તો સત્તાવનમાં પ્રશ્નમાં ઓપ્શન એ સાચો જવાબ આવશે ક્લિમેન્ટ એટલી ત્યાર પછી અઠ્ઠાવનમો પ્રશ્ન એને એ એ બીની બહેન છે સી એ બીની પત્ની છે ને ડી એ સીની સાસુ છે તો એના દીકરા અને ડીના પતિ વચ્ચે શું સંબંધ થાય તો હવે આ રીઝનિંગનો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ તો જવાબ આવે દાદા પૌત્રનો એટલે ઓપ્શન ડી એ સાચો જવાબ થાય ત્યાર પછી ઓગણસાઠમો પ્રશ્ન એ રીતે છે આપણે આખો રકમ નહીં વાંચીએ ઓગણસાઠમાં પ્રશ્નનો સાચો જવાબ મેળવી લઈએ તો ઓપ્શન એ આવશે પૌત્ર સાઠમો પ્રશ્ન છે તેનો પણ આપણે સાચો જવાબ મેળવીએ તો જવાબ આવશે ડી નણન એકસઠમો પ્રશ્ન છે તેમાં સાચો જવાબ મેળવીએ તો જવાબ આવશે ઓપ્શન સી સી એ સાચો જવાબ છે ત્યાર પછીનો પ્રશ્ન બાસઠમો છે એમાં આ રીતે તમે ગોઠવશો આને બધું સોલ્વ કરશો એટલે બાસઠમાં પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન બી આવશે ટી જવાબ ત્યાર પછીનો ત્રેસઠમો પ્રશ્ન તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી વાય ત્યાર પછી ચોસઠમો પ્રશ્ન એનો સાચો જવાબ છે ઓપ્શન ડી ટી ત્યાર પછી પાસઠમો પ્રશ્ન સી આરપીસી એકસો સાત સેના વિશે છે તો સીઆરપીસી એકસો સાત છે તે સુલેહ જાળવવા બાબતે છે એટલે ઓપ્શન ડી સાચો જવાબ થાય ત્યારબાદ છાસઠમો પ્રશ્ન સીઆરપીસીની કઈ કલમ મુજબ એફઆઈઆર દાખલ થાય છે તો કલમ એકસો ને મુજબ એફઆઈઆર દાખલ થાય છે સીઆરપીસીની કલમ એટલે જવાબ આવશે ઓપ્શન સી ત્યાર પછીનો સડસઠમો પ્રશ્ન સીઆરપીસીની કઈ કલમ મુજબ પોલીસને વોરંટ વગર ધરપકડ કરવાની સત્તા મળેલી છે તો સડસઠમાં સી આવશે કલમ એકતાલીસ મુજબ આ સત્તા પોલીસને મળેલી છે અડસઠ મો પ્રશ્ન સીઆરપીસીની કઈ કલમ મુજબ ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા મળેલી છે તો કલમ તેતાલીસ મુજબ આ પ્રકારની સત્તા પોલીસને મળેલી છે ઓગણ પ્રશ્ન અને સિત્તેરમો પ્રશ્ન આપણને મળેલો છે નહીં જે વિદ્યાર્થીઓએ સાચો અટેમ કરેલો હોય તો આ બંને પ્રશ્નોનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો એકોતેરમો પ્રશ્ન છે આઈપીસીનું કયું પ્રકરણ ચૂંટણીઓના ગુનાને લગતું છે તો આઈપીસીનું પ્રકરણ નંબર નવ એ ચૂંટણીઓના ગુનાને લગતું પ્રકરણ છે બોતેરમો પ્રશ્ન આઈપીસીની કલમ આઈપીસીની છેલ્લી કલમ સેના વિશે છે તો બોતેરમા પ્રશ્નમાં જવાબ આવશે એ ગુના કરવાની કોશિશ બાબતની આઈપીસીની છેલ્લી કલમ છે ત્યાર પછીનો તોંતેરમો પ્રશ્ન આઈપીસીનું છેલ્લું પ્રકરણ કયું છે તોંતરમા પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન ડી ત્રેવીસમું પ્રકરણ છે છેલ્લું પ્રકરણ આઈપીસીનું ચુમ્મોતેરમો પ્રશ્ન આઈપીસી બાબતે નીચેનામાંથી ક્યુ વિધાન સાચું નથી તો પ્રકરણ અઢાર શરીર સંબંધી ગુનાઓનું છે એ વિધાન છે તે સાચું છે નહીં આઈપીસીની બાબતમાં પંચોતેરમો પ્રશ્ન બહુચર્ચિત નિર્ભયા બનાવ દિલ્હીમાં કયા વર્ષમાં થયો હતો તો જે આ નિર્ભયા બનાવ છે દિલ્હીની અંદર થયો હતો બે હજાર બારની સાલમાં ઓપ્શન બી સાચો જવાબ છે છોતેરમો પ્રશ્ન સુરેશ એક મોબાઈલ ફોનની ચોરી કરે છે તેણે આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો કર્યો હોય એવું કહેવાય તો આઈપીસીની કલમ ત્રણસો ને મુજબ સુરેશે ગુનો કર્યો હોય એવું કહેવાય ત્યાર પછીનો સત્યોતેરમો પ્રશ્ન મોહન શ્યામને જાનથી મારી નાખવા માટે ચપ્પુ મારે છે પણ શ્યામ બચી જાય છે મોહને આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય તો કલમ ત્રણસો સાત મુજબ મોહને આ પ્રકારનો ગુનો કર્યો કહેવાય અઠ્યોતેરમો પ્રશ્ન મીના પોલીસમાં તેના પતિ દ્વારા થતી શારીરિક અને માનસિક સતામણી અંગે ફરિયાદ કરે છે પોલીસ આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો દાખલ કરશે તો આ કેસમાં પોલીસ છે તે કલમ ચારસો અઠ્ઠાણું મુજબ ગુનો દાખલ કરશે ઓગણ ઓગણસીમો પ્રશ્ન ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે તો ઓગણસીમાં પ્રશ્નમાં સાચો જવાબ આવશે સોળસો કિલોમીટર ગુજરાતનો દરિયા કિનારો લાંબો છે ત્યાર પછીનો એંસીમો પ્રશ્ન ગુજરાતના સમય અને આંતરરાષ્ટ્રીય પ્રમાણ પ્રમાણિત સમય વચ્ચે કેટલો તફાવત છે તો ગુજરાતના સમય અને આંતરરાષ્ટ્રીય સમય આપણે જેને આઈ કહીએ છીએ તો તેના વચ્ચે ગુજરાત પાંચ કલાક અને ત્રીસ મિનિટનો તફાવત છે ગુજરાતનો સમય છે આઈ એસ ટીથી પાંચ કલાક અને ત્રીસ મિનિટ આગળ છે એક્યાસીમો પ્રશ્ન ઔરંગઝેબનું જન્મસ્થળ કયું હતું ઔરંગઝેબનું જન્મસ્થળ હતું દાહોદ ઓગણીસો એંશીમાં ક્યો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી તો મચ્છુ ડેમ તૂટવાથી આ ગુજરાતની મોટી દુર્ઘટનાએ સર્જાઈ હતી ત્યાર પછી કાકરાપારમાં શું છે તો કાકરાપારમાં એટોમિક પાવર સ્ટેશન છે એટલે કે ઓપ્શન એ સાચો જવાબ બનશે ત્યાર પછી ચોર્યાસીમો પ્રશ્ન અમૂલનું આખું નામ શું છે તો આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ એ આ જે અમૂલ છે તેનું પૂરું નામ છે એટલે ઓપ્શન એ સાચો જવાબ બનશે પંચ્યાસી મો પ્રશ્ન સરસ્વતી ચંદ્ર નવલકથા કોની લખી છે તો સરસ્વતી ચંદ્ર નવલકથા છે તે ગોવર્ધન રામ ત્રિપાઠીએ લખેલી છે છ્યાસીમો પ્રશ્ન બાર જ્યોતિર્લિંગ પૈકી ગુજરાતમાં આવેલું જ્યોતિર્લિંગ નીચેના પૈકી કયા છે તો સોમનાથનું એક જ જ્યોતિર્લિંગ આવેલું છે ગુજરાતની અંદર ભારતના બાર જ્યોતિર્લિંગ પૈકી એક છે ગુજરાતમાં એ છે સોમનાથ ત્યાર પછીનો સત્યાસીમો પ્રશ્ન ભારતમાં નોર્થ ઇસ્ટ રાજ્યો એટલે કે સેવન સિસ્ટરમાં કોનો સમાવેશ થતો નથી સિક્કિમ રાજ્યનો સમાવેશ આમાં થતો નથી એટલે કે જવાબ બનશે ઓપ્શન ડી ત્યાર પછીનો અઠયાસીમો પ્રશ્ન મેરી કોમ માટે ક્યુ વિધાન સાચું છે ચાર વિધાનો આપેલા છે તો ચાર વિધાનોમાંથી કયું સાચું છે આપણને જણાવવાનું કીધેલું છે તો પેલું બીજું અને ત્રીજું વિધાન સાચું છે ચોથું એ ખોટું છે એટલે જવાબ બનશે ઓપ્શન સી ત્યાર પછીનો પ્રશ્ન નેવ્યાસીમો લાલ અને લીલા રંગને સાથે ભેળવતા કયો રંગ બને તો લાલને લીલા રંગને સાથે ભેળવો એટલે પીળો રંગ બને ત્યાર પછી નેવમો પ્રશ્ન નીચેનામાંથી ક્યુ પાંચના છેદમાં પાંચના સમાન મૂલ્યવાળું છે એટલે આવશે જવાબ ઓપ્શન એ ત્યાર પછી એકાણુંમાં પ્રશ્નનો સાચો જવાબ મેળવીએ તો જવાબ આવે ઓપ્શન સી બે આવે ત્યાર પછી બાણું પ્રશ્ન ઘડિયાળમાં પાંચ વાગ્યા છે તેના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે તો જ્યારે ઘડિયાળમાં પાંચ વાગે ત્યારે મિનિટને કલાક કાંટા વચ્ચે એકસો ને પચાસ ડિગ્રીનો ખૂણો બને એટલે જવાબ આવે ઓપ્શન સી ત્યાર પછી ત્રાણું પ્રશ્ન છે આ કરીના કેટરીના કંગના અને કુસુમને અંગ્રેજીના આલ્ફાબેટિકલમાં ક્રમમાં ગોઠવતા કોનું નામ ત્રીજા ક્રમે આવે તો ત્રાણુંમાં પ્રશ્નને તમે સોલ્વ કરો તો કેટરીનાનું નામ છે તે ત્રીજા ક્રમે આવે એટલે ઓપ્શન સી એ સાચો જવાબ છે મૂળભૂત અધિકારના રક્ષણ માટે રીટનો ઉપયોગ કરવામાં આવે છે નીચેનામાંથી કંઈ રીટ નથી તો આમાંથી કઈ રીટ નથી એ આપણને જણાવવાનું કીધેલું છે જો ચો ચોરાણુંમાં બંદી પ્રત્યક્ષીકરણ એ રીટ છે પ્રતિબંધ રીટ છે પરમાદેશ એ રીટ છે અને અધિકાર પૃચ્છા એ પણ રીટ છે એટલે જવાબ આવશે ઓપ્શન બી ચારે ચાર એ રીટ છે પંચાણું પ્રશ્ન પોલીસે ધરપકડ કરેલ વ્યક્તિને કેટલા કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા પડે છે તો પંચાણુંમાં જવાબ આવે ચોવીસ કલાક જેમાં મુસાફરીનો સમય ગણાતો નથી એટલે ઓપ્શન સી સાચો જવાબ બની જશે છન્નુંમો પ્રશ્ન સુપ્રીમ કોર્ટનું ક્યુ ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓની જાતીય સતાવણી અટકાવવા માટે માર્ગદર્શિકા આપે છે તો છન્નુંમાં પ્રશ્નમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ વિશાખા જજમેન્ટ ઓપ્શન એ સાચો જવાબ છે ત્યાર પછી સત્તાણુ પ્રશ્ન કયો વેદ સૌથી જૂનો મનાય છે તો સત્તાણું પ્રશ્નમાં ઓપ્શન એ ઋગ્વેદ આવે કે જે સૌથી જૂનો વેદ છે અઠાણુમો પ્રશ્ન અણુ સ્ત્રોત નીચેનામાંથી કયો છે તો આ પ્રશ્નમાં આવશે જવાબ સી યુરેનિયમ છે તે અણુશક્તિનો સ્ત્રોત છે નવાણુંમાં આવે જો લોલકને ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો તેના એક ડોલનનો સમય શું થાય તો કે એક ડોલનનો સમય છે તે વધે કેમ કે એક સૂત્ર છે ટી ઇઝ ઇક્વલ ટુ ટુ પાય અંડર રૂટ એલ અપોન જી હવે ગ્રેવિટી ચંદ્ર ઉપર એટલે કે જે ગુરુત્વાકર્ષણ બળ છે તે ચંદ્ર ઉપર ઓછું છે હવે ઓછું છે એટલે આ સમય વધારે આવશે એટલે ઓપ્શન એ સાચો જવાબ બની જશે સોમો પ્રશ્ન પોલિયો સેનાથી થાય છે તો પોલિયો છે તે વાયરસજન્ય રોગ છે ઓપ્શન એ વાયરસથી આ રોગ થાય છે તો અહીંયા આગળ આપણે સોએ સો પ્રશ્નને સોલ્વ કરી લીધા જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયો તમારા એવા મિત્રો સાથે શેર કરો જેણે કોન્સ્ટેબલની પરીક્ષા આપી હતી જેથી કરીને તેને મેરિટ ગણવામાં સરળતા રહે અને આ પ્રકારના વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે અમારી જે ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરી લો અને નોટિફિકેશન બેલને પણ ક્લિક કરો થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો કીપ લર્નિંગ કીપ શેરિંગ